પાલિતાણામાં વીર માંધાતા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પાલિતાણા પટેલ બોર્ડિંગ ખાતે આજરોજ રાજુભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યા છે, ત્યારે પાલિતાણા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। રાજુભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા। રક્તદાન કેમ્પ યોજવાનો ખાસ હેતુ થેલેસેમિયા, ડાયાલિસિસ તેમજ ઇમરજન્સી માટે જ્યારે બ્લડની જરૂર હોય છે ત્યારે કોરોના મહામારીમાં બ્લડ કેમ્પ યોજી બ્લડ બોટલો સરટી હોસ્પિટલમાં બ્લડ બેંકમાં આપવામાં આવશે, જેથી જરૂરિયાતવાળા દર્દીઓને બ્લડ મળી શકશે। ત્યારે પાલિતાણામાં આજે મોટી સંખ્યામાં વીર માંધાતા ગ્રુપના સભ્યો રક્તદાન કર્યું। વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। વીર માંધાતા ગ્રુપ આયોજિત મહા રક્તદાન કેમ્પ આજે પાલિતાણા ખાતે શરૂ થઈ રહ્યો છે। આવા 11 મહા રક્તદાન કેમ્પ માનની શ્રી વીર માંધાતા ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ કોલીના અધ્યક્ષસ્થાને થઈ રહ્યા છે અને 1500 બોટલ જેટલું રક્તદાન ભાવનગર બ્લડ બેંકને એમના જન્મદિવસે આપવાનું છે, ત્યારે સમગ્ર વીર માંધાતા ગ્રુપ રાજુભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને એના જન્મદિવસે આવા સરસ મજાના કામો થાય એ બદલ અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ। જય માંધાતા। વીર માંધાતા કોલી સમાજ સંગઠનના હજારો યુવાનો, કાર્યકરો અને હોદ્દેદારો ખૂબ જ ભારે જહેમત સાથે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે અને અમને અપેક્ષા છે કે આ વિવિધ ગામોની અંદર કેમ્પો દ્વારા અંદાજે 1100 થી 1500 જેટલું બોટલ રક્તદાન એકત્રિત થવાનું છે અને જે જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર હોય એમના સુધી આ બ્લડ પહોંચવાનું છે અને ખાસ કરીને અત્રે અહીં પાલિતાણા ખાતે જે રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એમાં અહીં પાલિતાણાના કાળ ભૈરવ મંદિરના મહંત રમેશ બાપુ પણ ઉપસ્થિત છે અને એમના આશીર્વચન સાથે, દીપ પ્રાગટ્ય સાથે અને આ પાલિતાણા વિસ્તારના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અને વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં અહીં આ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ થઈ રહ્યો છે અને ખાસ કરીને આજની તકે, આજના દિવસે જે જે કોરોના। કિરીટ સાગઠિયા, જીટીવી ન્યૂઝ, પાલિતાણા।